નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં કેન્દ્ર સરકારે જે જનધન ખાતાધારક મહિલાઓ હોય તેમના ખાતામાં સરકારે પંદરસો રૂપિયાની સહાય આપી છે હવે આજના વિડીયોમાં છે એ આપણે આ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ આ ખાતું છે એ કોણ ખોલાવી શકે તેમજ આ ખાતામાં કયા કયા લાભો મળે છે અને ખાતું ખોલાવવા ક્યાં ક્યાં પુરાવા જોઈએ તેમજ ખાતું કઈ રીતે ખુલે તેની સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોમાં તમને જણાવીશું તો મિત્રો હજી સુધી તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલ બે લાયકનને પણ પ્રેસ કરજો તેમજ આ વિડીયો છે એ અંત સુધી સંપૂર્ણ માહિતીસભર જોવા નમ્ર વિનંતી છે કારણ કે આ વિડીયોમાં આપવામાં આવેલ માહિતી છે એ તમને ગમે ત્યારે કામ આવી શકશે તો મિત્રો પ્રધાનમંત્રી જનધન ખાતું છે એ એનો હેતુ શું છે તો આપણે વાત કરીએ તો બેંક ખાતાની સાથે જ લોકોને નાણાંકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ છે તેમજ બેંકિંગ સર્વિસ તો બેંકમાં જે પણ સર્વિસો સુવિધા મળે છે તેમજ થાપણની લેવડ દેવડ અને નાણાંની લેવડ દેવડ તેમજ વીમો પેન્શન વગેરે પૂરી પાડવાનો છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના છે એ રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે તો મિત્રો આ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ છે એ જે તે ખાતા ધારક આમાં ખાતું ખોલાવે તો એને બીજી બેન્કોની સવલતો કરતાં આમાં ઘણી બધી સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે હવે મિત્રો આ ખાતું ખોલાવતી માટેની યોગ્યતા શું છે તો દસ વર્ષથી વધુ વય વય ધરાવતી કોઈપણ વ્યક્તિ છે એ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે આમાં ઓછામાં ઓછી ઉંમર છે એ દસ વર્ષ સુધીની છે દસ વર્ષ પછી કોઈપણ વધુ ઉંમરની વ્યક્તિ હોય એ આ જનધન યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે આનો મેન બેનિફિટ એ છે કે આના ફાયદા કયા કયા છે તો ફાયદા જોઈએ તો આ યોજના સાથે સંકળાયેલ લાભો નીચે મુજબ છે હવે જમા રાશિ ઉપર વ્યાજ તો મિત્રો આમાં આપણે ખાતું ખોલાવેલું હોય અને આપણી જે બેલેન્સ જમા હોય તો એના પર છે એ જનધન યોજના હેઠળ વ્યાજ મળે છે તેમજ એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ પણ આ યોજના હેઠળ પૂરું પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિએ ખાતું ખોલાવેલું હોય આ જનધન યોજના હેઠળ અને તેમનું દુર્ઘટના થાય તો તેમને એક લાખ રૂપિયાનું વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે અને બીજો મોટા મોટો ફાયદો એ છે કે કોઈ ન્યૂનતમ બેલેન્સની જરૂર નથી એટલે કે આ ખાતું ખોલાવવા માટે કોઈ પણ પ્રકારના રૂપિયાની જરૂર નથી અને તેમ છતાંય જો રૂપિયા કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે હિતાવ છે એટલે કે મિત્રો જો રૂપિયા કાર્ડ એટલે કે જે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ હોય છે એનાથી તમે જો એટીએમ થ્રુ પૈસા ઉપાડતા હોવ તો થોડા ઘણા રૂપિયા છે એ તમારા ખાતામાં જમા હોવા જોઈએ બાકી તમે ડાયરેક્ટ બેંકથી લેવડ દેવડ કરતા હો તો તમારા ખાતામાં કોઈપણ પ્રકારની બેલેન્સ રાખવાની જરૂર છે નહીં એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ આ ઉપરાંત રૂપિયા ત્રીસ હજારનું છે એ જીવન વીમા કવચ પણ આ યોજના હેઠળ પૂરું પાડવામાં આવે છે અને ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકશે તો આ યોજના અંતર્ગત છે એ તમે તમારું બીજું ખાતું છે એમાં ગમે ત્યાં ભારતમાં છે એ તમે સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકો છો તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવે છે હવે મિત્રો મોટા મોટો ફાયદો જોઈએ તો જે પણ સરકારી સહાય જાહેર કરવામાં આવે છે અને સરકાર જે પણ રકમ છે એ ડાયરેક આ જનધન ખાતું ખોલાવેલું હોય તો એમાં જમા કરી દે છે હાલમાં જ આપણે જોઈએ મિત્રો તો જે પણ મહિલાઓએ જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવેલા છે તો સરકારે તેમને એપ્રિલ મે અને જૂન મહિનાની જે પાંચસો પાંચસો રૂપિયા સહાય જાહેર કરી છે તો હાલમાં એપ્રિલ મહિનાના પાંચસો રૂપિયા છે એ જનધન ખાતાધારક મહિલા છે તેમના ખાતામાં સરકારે ડાયરેક્ટ ડીબીટી ટ્રાન્સફરથી એટલે કે ડાયરેક્ટ બેંક ટુ ટ્રાન્સફર એવી રીતે ખાતામાં નાખી દીધા છે હાથો હાથ આપવાની કે બી બેન્કમાં ફોર્મ ભરીને પૈસા ઉપાડવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવે છે ડાયરેક સરકારી સહાય લાભો છે એ ડાયરેક છે એ આ જનધન ખાતા અંતર્ગત ડાયરેક્ટ ખાતામાં નાખી દેવામાં આવે છે તેમજ બીજો ફાયદો જોઈએ તો છ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડાફ્ટની સુવિધા આપવામાં આવે છે તો બેંક જે છે એ ઓવરડાફ્ટની સુવિધા ક્યારે આપે તો આ જનધન યોજના અંતર્ગત જો છ મહિના સુધી તમારું લેવડ દેવડ સંતોષજનક સંતોષકારક હોય તો તમને છ મહિના પછી તરત જ છે એ આમાં ઓવરડાપની સુવિધા બેંક આપી દે છે તેમજ પેન્શન તથા વીમાની સુવિધા મળી શકશે તેમજ જે પેન્શન અને વીમો આવતો હોય એ પણ રકમ છે ડાયરેક આ ખાતામાં નાખવામાં આવે છે એના માટે પણ અલગથી ફોર્મ ભરવાની કે બેંકે જવાની કે બીજી કોઈપણ મૂંઝવણમાંથી મુક્તિ મળે છે અને પેન્શન તથા વીમાની સુવિધા ઉપર છે એ આ બેંક સારી એવી સવલતો આપે છે હવે આ બેંકની કાર્ય આ ખાતાની કાર્ય પદ્ધતિ કેવી રીતના છે તો આ કેવી રીતના તમે ખાતું ખોલાવી શકો છો તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજ જરૂરી છે તો મિત્રો આ એક ફાયદો મોટો છે કે જો ફક્ત તમારી પાસે આધાર કાર્ડ હોય તો બીજા કોઈ દસ્તાવેજની જરૂર નથી ફક્ત ને ફક્ત જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે તમારે બેંકે જઈ અને બેન્કનું જે ફોર્મ હોય એક ફોર્મની સાથે તમારું આધાર કાર્ડ ની ઝેરોક્સ નકલ છે એ જોડી દેવાની અને તમારા આધાર કાર્ડ ઉપર છે એ આ જનધન યોજના અંતર્ગત ખાતું ખુલી જશે બીજા કોઈ પણ સરના ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી તેમજ મિત્રો સરનામું બદલાઈ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે તમે ખાતું ખોલાવેલું હોય અને તમારું સરનામું જો બદલાઈ ગયું ચેન્જ થઈ ગયું હોય તો તમારે છે હાલનું જે સરનામું હોય તો એવું પ્રમાણપત્ર હોય અને તમે બેંકમાં આપો તો તમારું સરનામું પણ તાત્કાલિક છે એ બદલી શકે જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઈ પણ એક જરૂરી છે હવે મિત્રો તમારી આ ખાતું ખોલાવવા માટે તમારી પાસે જો આધાર કાર્ડ ન હોય તો આધાર કાર્ડ સિવાયના કયા દસ્તાવેજ હોવા જોઈએ તો ખાતું ખોલી શકે તો એના માટે છે એ મતદાર ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાન કાર્ડ અથવા તો મનરેગાનું કાર્ડ છે એ પણ ચાલે આધાર કાર્ડ સિવાયના દસ્તાવેજોમાં છે એ આટલા દસ્તાવેજો તમારી પાસે હોય એમાંથી કોઈપણ દસ્તાવેજ છે એ ખાતું ખોલાવવા માટે તમે ઉપયોગમાં લઈ શકો હવે બીજી વસ્તુ જોઈએ મિત્રો તો આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ય કરશે તો મિત્રો જે ઓળખ આધાર કાર્ડ સિવાયના જે દસ્તાવેજો તમે ઉપયોગમાં લ્યો છો એમાં તમારું સરનામું હોય તો એ સરનામાના આધારે છે એ ઓળખાણના પુરાવા તરીકે એનો તમે ઉપયોગ કરીને ખાતું ખોલાવી શકો છો જો કોઈપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછાવા જોખમવાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઈપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકાય છે હવે મિત્રો આધાર કાર્ડ ન હોય અને આટલા ડોક્યુમેન્ટ પણ ન હોય તો તમે કઈ રીતે ખાતું ખોલાવી શકો છો તો તમારી પાસે છે એ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય અને બેંક તમને એવું તમારે પ્રમાણપત્ર બેંકમાં આપવું પડે અને ત્યાં બેંકના અધિકારી છે એ તેને પ્રમાણિત કરી આપે તો એના ખાલી પ્રમાણપત્રના આધારે પણ તમે છે આ જનધન યોજના અંતર્ગત ખાતું ખાતું ખોલાવી શકો છો હવે આનું કામ કોણ કોણ કરે અમલીકરણ સંસ્થાઓ કઈ કઈ તો રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેન્કોની શાખાઓ છે સહકારી બેન્કોની શાખાઓ બેન્ક મિત્રો વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે તો મિત્રો આ યોજનાથી છે તમે બેંક મિત્ર છે વ્યવસાય પ્રતિનિધિ નિમેલા હોય જે બેંકે એના દ્વારા છે પણ તમે તમારા ખાતાની બેંકે ગયા વગર લેવડ દેવડ કરી શકો છો તો મિત્રો જનધન ખાતોમાં છે એ તમે વગર બેલેન્સ છે અને કોઈપણ આધાર પુરાવા વગર પણ છે એ ખાતું ખોલાવી શકો છો અને આવી રીતના છે એ આ જનધન યોજના અંતર્ગત લાભો મળે છે તો મિત્રો બીજા કોઈપણ આ યોજનાને અંતર્ગત કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો